સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. દર્દીઓની સારવાર માટે અહીં મોટો સંખ્યામાં કાબેલ ડોક્ટરો પણ ઉપલબ્ધ છે. જો કે આજે સવારે અહીં કિડની બિલ્ડિંગના 4 માળેથી એક બોગસ ડોક્ટર ઝડપાતા હોબાળો મચી ગયો હતો. નવી સિવિલ હોસ્પિટલના સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ આજ સવારે એક ઇસમ કિડની બિલ્ડિંગના 4 માળે ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને ફરી રહ્યો હતો. સામાન્ય દર્દીઓ તો તેને ડોક્ટર જ સમજી રહ્યા હતા. જો કે પહેલી વાર હોસ્પિટલમાં દેખાયેલા શંકાસ્પદ ઇસમ પર શંકા જતા સિક્યોરિટી સ્ટાફે તેને પકડી લીધો હતો. તે ડોક્ટર છે કે કેમ તે અંગે તેની પૂછપરછ કરવામાં આવી હતી. તે ક્યાંનો ડોક્ટર છે, શું કામ અર્થે અહીં આવ્યો છે સહિતના પ્રશ્નો અને ડિગ્રી સર્ટિફિકેટ વગેરે અંગે પૂછપરછ કરી તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેની પાસે પોતે ડોક્ટર હોવાનો કોઈ જ પુરાવો કે સર્ટિફિકેટ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. સિક્યોરિટી ઓફિસર જણાવ્યા પ્રમાણે આ ઇસમ ડોક્ટર નહીં હતો, ફક્ત ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને સીન સપાટા કરવા આવ્યો હોય તેવું લાગતું હતું. બોગસ તબીબીને પકડીને ખડુદરા પોલીસને સોંપી દેવામાં આવ્યું હતું. વધુમાં આરએમઓ ડોક્ટર કેતન નાયે જણાવ્યું હતું કે ડોક્ટરની જેમ ગળામાં સ્ટેથોસ્કોપ અને પકડાયેલા ઇસમને સુપ્રિન્ટેન્ડ ઓફિસમાં લઈ જઈ પૂછપરછ અને તપાસ કરવામાં આવતા તે ડોક્ટર નહીં પણ બોગસ નીકળ્યો હતો, તેમજ નશામાં પણ હતો. પોતાનું નામ શિવાજી રાવ અને સગરામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. આ અંગે ખડોદરા પોલીસ મથકના PI જાણ કરી તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.